અવારમાં ઉઠીને ગરબામાં પડી ગયો. ચા પીવાઈ ગઈ સરસ મજાની. હવે આ લોકો કે કરે કે ભાઈ નહીં લેના નહીં લેના, તો હવે નાવા જઈએ. બીજું શું, કંટાળો આવે નાવા. ગુડ મોર્નિંગ, વેલકમ ઓર વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું અને તમે બધા છો કે નહીં મજામાં કોમેન્ટ કરવાની તમને ખબર છે. અને અત્યારે ચાલી રહ્યું છે લાઇટિંગનું કામ, જોઈ શકો છો તમે. સિરીઝો લાગી રહી છે સરસ મજાની. હા, અત્યારે ખબર નહીં કેવું લાગે, બાકી એક લાગી જાય ને પછી હું તમને બતાવી જો. રાત્રે બહુ મસ્ત લાગે. હા ગટા, હા કેમ છે? મજા. લાઇટોનું કામકાજ થાય? ઇન્સ્પેક્શનમાં આવ્યો છું. હું ખાલી વિઝિટ પર આવ્યો છું. અચ્છા, બધું બરોબર ચાલે? બસ તો ચાલે છે. હું વાયરો આટલી નીચી સિરીઝ છે, અહીંયા હું ગરબા ગાતો હોઉં, ખબર પડે. હું ગરબા ગાતો હોઉં તો હું તો ફાસમ ફાસ ગરબા ગરમ બધું લટકી જાય. હે, ગાંઠિયા વાત સાચી ખોટી? સાચી વાત. બોલ. જો છે આ સિરીઝની હાઇટ બહુ નીચી છે, એટલે અમે લોકોએ પૂછ્યું એને, તો એણે એવું કીધું તારને પાછળ ખેંચીને એની હાઇટ એડજસ્ટ થઈ જશે. પણ હું એવું કહું છું કે એ ના થાય. અને આ લોકોનું એવું કહેવું છે ભાઈ બધે કરતા હોય એટલે એમને ખબર હોય, પણ હું કહું છું કે અહીંયા નહીં થાય. આ એમ કહે છે થઈ જ જશે, બરોબર. તમે શું કીધું? આણે કીધું થઈ જશે, થઈ જશે. પેલો એ કે થઈ જશે. જો હું એકલો એવું કહું છું કે નહીં થાય. જો તમે લોકો અહીં છો, આ બધા અહીં છે, આપણે જોઈએ કે લોકો કરી શકે છે કે નહીં કરી શકે. સિરીઝો તો મારી છે, પણ આ બાજુ હજુ ખાલી છે. આનું કંઈક સેટિંગ કરવું પડશે. ખાલી જગ્યા ના જોઈએ, બધું ભરચક જોઈએ. તો 2:15 વાગ્યા છે અને હું ઘરે જમવા માટે આવી ગયો છું. અને ઘડીકમાં તડકો આવે છે અને ઘડીકમાં વાતાવરણ અંધારા છે. વરસાદ પડી શકે છે પણ ના પડે તો સારું. તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો કે નવરાત્રિમાં વરસાદ ના પડે. અને હવે વરસાદ ના પડવો જોઈએ. આપણે સિરીઝોનું ડેકોરેશન, લાઇટિંગનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. હવે વરસાદ પડે ને તો લોચો થાય યાર. ચલો ફટાફટ ખાઈ લઈએ. તો જમવામાં છે આ બધું મિક્સમ મિક્સાક, પછી આ ખીર છે અને આ રોટલી. અહીંયા આવી જા. આ રોટલી આજે મારા મોટી મમ્મીનું શ્રાદ્ધ હતું એટલા માટે ખીર બનાવી છે. ખાઈ લઈએ. તો સરસ મજાનું જમવાનું જમી લીધું છે અને જમીને હું ડાયરેક્ટ આવ્યો છું પાર્થના ઘરે, કેમ કે જે પેલા સિરીઝને લગાવવાવાળા હતા એ લોકો પણ જમવા ગયા છે. તો મેં કીધું એ લોકો જમીને આવે ત્યાં સુધી હું વ્લોગનું એડિટિંગ કરી લઉં. યુ નો ટાઈમ મેનેજમેન્ટ, એટલે હું ફટાફટ હવે 1.25 કલાકમાં હું એક કાં તો બહુમાં બહુ 1 કલાકમાં હું એડિટિંગ મારું ફટાફટ પતાવી દઈશ, પછી પાછો જઈશ બહાર. અને કેમ કે એ લોકો કામ કરે તો આપણે જોવું તો પડે ને બધું બરોબર થાય છે કે નહીં. હે, શું કહેવું? જોવું તો પડે ને. જોવું પડે. એટલે બધું એ લોકો કેવું કરે છે ના, બરોબર છે. આખું પરફેક્ટ જો લાઈન દોરી દોરવી પડે. શું થયું? સર્કલ સર્કલ એટલે સર્કલ નહીં થયું, પણ એમને જે પેલી લાઈટ ખૂટે છે ને એ લાઈટ લેવા ગયા અને એ લોકો પેલી ટૂંકમાં ઇન શોર્ટ હાય કહેવાનું રહી ગયું. આમાં પેલી જે શરત લગાવી હતી આ ભાઈ પેલા આમ એક્ટિવા પર ઊંઘે, એવું નતું લાગ્યું. એટલે કશું પૈસા વૈસા ને એવું કઈ નતું, તો આપણે લેવાના તો થાય છે. એટલે શરતમાં એક્ટિવા પર ઊંઘે ઊંઘે ભાઈ નતા બોલતા કે થઈ જાય આમને તેમને, તો આપણે બધી કન્ફર્મ વાત થઈ ગઈ. એ લોકોએ ટ્રાય બી કર્યો, તાર મારીને ખેંચ્યું ના થયું. એટલે પછી મેં જે પ્રમાણે કીધું કે એ લોકોને સિરીઝ બધી ખોલવી પડશે અને સિરીઝ ને ખેંચીને પાછળ જે સિરીઝ વધે એનો આમ વાળી મેચ કીધું હતું કે ભાઈ સિરીઝ ખેંચવી પડશે. કલાકો મારીશ ને વિડીયોમાં બધું આવી ગયું. આ તો થઈ જશે, લાઈવ પ્રૂફ વાળી વાત છે. થઈ જશે, તારથી થઈ જશે એવું કીધું તું. થઈ જશે તારથી, મેં તારથી, આમાં બધું જ છે. તમને કોણ ખબર છે? એ તો તું એક વખત દૂરથી વ્લોગ કરતો કરતા આવી નજીક થી તને સંભળાતું તું બધું. મેં એ રીતે જ પૂછ્યું તું, બધા સાક્ષીમાં છે. સાચું ખોટું કોણ નહીં નીચે કોમેન્ટ કરો. આવા જુઠ્ઠા માણસો તો વ્લોગમાં જરાવાય. સાક્ષી હોય કે ગમે તે હોય, આઈ એમ સેક્સી, સ્ટે સેક્સી એન્ડ બી યુ. અત્યારથી નહીં, વ્લોગ ચાલુ છે. રેજો લ્યા, મેરે 4-5 દોસ્તો ઉનકે સામે વ્લોગિંગ કરતા હૈ. और वो लोग कुछ बोल देते हैं, उनको लगता है कि कल ये व्लॉग में मेरी बोली हुई बातें आ जाएंगी, लेकिन ऐसा होता नहीं है. व्लॉग में दिखाना जरूरी है. सीखे से કટો શીખે છે. હવે વ્લોગ કરતા શીખે છે. હમ દોનો લોગિન કર રહે હૈ ગાઈસ. હવે એનું તો નક્કી નહીં કે એ જે અત્યારે વ્લોગ કરે છે આવા કે ના આવે, એ તો નક્કી નથી. અત્યારે હું જે રેકોર્ડ કરું છું એ તો વ્લોગમાં આવવાનું જ છે. એટલે ઘટો અત્યારે વ્લોગિંગ કરતા શીખી રહ્યો છે, હિન્દીમાં ટ્રાય મારી રહ્યો છે કે કેવી રીતે વ્લોગ કરી શકે. આજે આખો દિવસ હું ટેસ્ટ વ્લોગ કરવાનો છું. મતલબ આ વ્લોગ હું એડિટ કરીશ બી ખરો અને સારો લાગશે તો યુટ્યુબ પર મૂકીશ બી ખરો. મારા એઝ અ ફર્સ્ટ વ્લોગ તરીકે જ મૂકીશ, પણ આ જો નહીં સારો લાગે તો પછી નવેસરથી કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવીને પછી કરીશું. કરવાનો પ્લાનિંગ છે 99% જેવો. 1% મને પોતાના જાદુ પર કોન્ફિડન્સ જોઈએ છે, જે આ વ્યક્તિ મને આપી દેશે ગમે ત્યાંથી. 1% છે, 1% તો 1% વ્યાજે કોન્ફિડન્સ મને આપી દેશે. કોન્ફિડન્સમાં તો એવું છે ને, મેં આખો એક વિડીયો બનાવીને મૂકી દીધો કે હાઉ ટુ વ્લોગ. તમે ના જોયો હોય તો અહીં આઈ બટન ઉપર આવે છે, જઈને જોઈ લેજો. આટલું બધું કંઈ અઘરું હતું જ નહીં. એ વ્લોગ જોઈ લેજો કે આઈ બટન ઉપર આવે છે,
ફટાફટ જઈને જોઈ લેજે કે હાઉ ટુ બ્લોગ. કોન્ફિડન્સ કેવી રીતે લાવે તો ખીચામાં લઈને ફરો છો ઢગલો. મારે તો કિલોના ભાવે કોન્ફિડન્સ મળે. તમારે લોકોને કોઈ દિવસ જરૂર પડત કે મારો કોન્ફિડન્સ એટલો ખતરનાક લેવલનો છે ને કે મને કંઈ ના આવડતું હોય ને કોઈ કેમ કે ના થઈ જશે, અરે થઈ જશે બોલો ને. પછી હું એકલો એકલો બેઠો વિચારું કે આ કહી તો દીધું છે મેં, કરીશ કઈ રીતે. એટલે લાઈફમાં ઓલવેઝ કોન્ફિડન્ટ રહેવાનું, બરાબર યાદ રાખજો. તો મારા બ્લોગનું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, ચકાચક એડિટ થઈ ગયું છે. હવે પાર્થ ખાલી આગળ પાછળનું મૂકીને અંદર કલર કરેક્શન કરશે. તો હું જઉં છું મેદાનમાં, મેદાનમાં જોઉં પેલા લોકો લગાવતા હોય તો ઉભો રહું. જો કે આજે રાત્રે કંઈ ખાસ કામ નહીં, એક બે એલોજન જ લગાવવાની છે. બાકી બધી એલોજન લગાવવાનું તો આપણે લાઇટિંગવાળાને કામ આપી દીધું છે, એટલે એમાં આપણે બહુ ચિંતા જેવો વિષય નથી. સુખિયા કટા સહી વાત હે. હવે તો હિન્દી બોલવાનું તારે. સહી વાત હે, મેં પ્રેક્ટિસ કર રહા હું, એટલે હું પ્રેક્ટિસ કરું છું હિન્દી બોલવાની વધુ વધુ, કારણ કે વ્લોગિંગ કદાચ સ્ટાર્ટ કરું તો હિન્દી બોલવું પડે. તમે લોકો થોડી આદત લગાવી લેજો મારી, કદાચ ચેનલ આ વ્લોગ આવતા પહેલા ચેનલ બની જશે તો લિંક મળી જશે, બાકી નહીં મળે. એટલે આ વ્લોગ તો આવવાનો છે કાલે, કાલ સવારે આવી જ જાય ના, પરમ દિવસ આવે ને આ વ્લોગ તો. હા આ વ્લોગ તો પરમ દિવસ આવે ના. પણ હું તમારી જોડે કેમ વાત કરું છું પરમ દિવસ આવે ને આમ આવે તેમાં, તમને ખબર જ ના હોય કેમ કે હું એક દિવસ લેટ ચાલુ છું. એટલે તારીખ લખું એક દિવસ લેટ ચાલુ છું, એટલે મને છે ને એડિટ કરવામાં ને અપલોડ કરવામાં મજા આવે. એટલે આજનો વ્લોગ તમે કાલ ના જુઓ, આજનો વ્લોગ તમે પરમ દિવસ જુઓ. આ બધું બહુ કન્ફ્યુઝિંગ વાળું છે, મેં માંડ માંડ મારા મગજમાં સેટ કર્યું છે, તમે ના ઉતરશો આમાં. તો લાગી ગયો ભજીયા કેવું લાગે? આ ઉપર જે આ ભાઈ બેઠા છે ને, આ ભાઈએ કોન્ટ્રાક્ટ લીધો છે, સરસ લાગી રહ્યા છે અત્યાર વચ્ચે. ભાઈલું કેટલી બનશે? બ્લુ ગ્રીન વ્હાઈટ, આ બાજુ બ્લુ અને અચ્છા ઉપર જ કનેક્શન આપવાનું બાકી હતો. લાઇટ ચાલુ કરીને ચેક કરી, ત્રણ ચાર ચાર પાંચ જેવી બંધ છે. હા ભાઈ છેલ્લે છેલ્લે કાંઈ કનેક્શન આપવાનું બાકી છે. તો આલકટો તો કામકાજમાંથી ઘરે આવીને મેં એક અડધો પોણો કલાકની એક સરસ મજાની ઊંઘ ખેંચી લીધી હતી. ઉઠીને ફ્રેશ થયો અને હવે પાછો મેદાનમાં જઉં છું. લાઇટિંગનું કામ પ્રોપર કમ્પ્લીટ થઈ ગયું અને જે બે ચાર બંધ હતી એના પણ રિપ્લેસ કરીને ચાલુ કરી દીધી. તો રાત્રે જોઈશું, રાત્રે લાઇટ ચાલુ કરીશું, વિડીયોમાં હું બતાવીશ લાઇટિંગ કેવી લાગે છે. જઈએ હવે બહાર. સૂરજ આથમી રહ્યો છે તો આપણે છે ને સિરીઝને ટેસ્ટ કરવાની ચાલુ કરવાની. તો આ સ્વિચ છે ગટા, હવે તારા હાથે ચાલુ કરી દે, કેમ કે હું તો બહુ પાપી છું. તારા હાથે ચાલુ કરી દે, મારા પુણ્યશાળી હાથોથી દબાવો દબાવો. એનાથી એલોજન ચાલુ થઈ ગઈ, એનાથી એલોજન ચાલુ થઈ છે. જે ચાલુ કરવાનું હતું એ નહીં થયું, એના માટે આ બીજી એમસીબી આ પાડવાની છે. અને હવે જોઈએ, આઈ મીન લુક એટ ધીસ ગાઈઝ, લુક એટ ધીસ, લુક એટ ધીસ. બે ભાઈ શું લાગે છે ગજબ, એટલે કેટલું ભરી. ખાલી આવું મેં એક્સપેક્ટ જ નહોતું કર્યું, આટલું સરસ લાગશે ને એવું મેં સહેજ બી એક્સપેક્ટ નહોતું કર્યું, પણ ભયંકર લાગે. અને આપણે ક્યારે નવરાત્રી દિવસે બતાવવાના હતા પણ અત્યારથી આપણે બતાવી દીધું. એક્સાઇટમેન્ટ લેવલ જ એવી હતી. હા એક્સાઇટમેન્ટ લેવલ બી હતું ને, બીજું બધું ઘણું બી હતું, કેમ કે અત્યારે ના ચાલુ કરત તો ખબર ના પડે. જેમ કે એક આ પટ્ટો બંધ છે, એક આ પટ્ટો લાઈન બંધ છે, બાકી તો બાકી બધું ચાલુ છે. જોરદાર છે ભાઈ, કેવું લાગે મનીષભાઈ? આખો આખો ખેંચાઈએ ભાઈ, તો જગમગ જગમગ થઈ ગયું બધું. તો હું અત્યારે જમીન બહાર આવ્યો છું અને લાઇટો અત્યારે તો બંધ છે. અહીંયા છે ને ભાઈ એમસીબી લાગેલી છે, એટલે એમસીબીમાં કેવું હોય કે સ્વિચ ઓન ઓફ જ કરવાની હોય, તો એ વારે ઘડીએ હળી કરશે. એટલે હવે મારે પ્લાનિંગ એવો છે કે નવરાત્રિના પહેલા દિવસ સુધી એ એમસીબીને છૂટી કરી દો. એટલે વાયર પછી પેલા ડાયરેક્ટ ડીપીમાં ભરાવવાનો હોય ને, તો ત્યાં બધાના ફફડાટ આવે કે વાળ ઊંચાત નહીં થઈ જાય ને એમ. આમ જા
આજે અમે લોકો ખાલી બે એલોજન લગાવી. કાલના વિડીયોમાં તમે જોયું હતું કે અમે ચાર એલોજન મારી હતી, આજે બીજી બે મારી અને બીજી હવે ચાર થી પાંચ મારવાની છે. પણ એની વાર લાગશે, નવરાત્રીના આગળના એક દિવસોમાં વાગી જશે. અને લાઇટિંગ તો તમે લોકોએ જોઈ જ લીધું. અને આજે બીજું કંઈ કામ ના કર્યું, પણ અત્યારે વાગ્યા છે 2:30, તો આટલા વાગ્યા સુધી અમે લોકો બહાર બેસી રહ્યા હતા, બધી ચર્ચા કરતા હતા. પહેલાં આપણે જે માતાજીને બેઠક હોય, માતાજીની જે સ્થાનક આપણે બનાવીએ, એ કંઈક ડિફરન્ટ પ્લાન હતો. અને હવે એને આખો ચેન્જ કરીને આખું એક અલગ જ બનાવવાનો પ્લાન કરે છે, તો એમાં ને એમાં અમારે વાર લાગી. એની અંદર એવું છે કે જે પ્રમાણેની અમે ડિઝાઇન વિચારતા હતા, એ ડિઝાઇનમાં તાળપત્રીવાળો મંડપ બાંધવો પડે, જેથી કરીને વરસાદ પડે તો આપણને કંઈ નુકસાન ના થાય. અને અત્યારે જે વિચાર્યું છે એમાં એ ડિઝાઇનમાં તાળપત્રી ક્યાંય સેટ થાય એવી છે નહીં. એટલે હવે અમે બધા એવું જ ભગવાનને પ્રે કરીએ છીએ કે આ નવરાત્રીમાં વરસાદ સહેજ પણ ના આવવો જોઈએ. તમે બધા બી ભગવાન માતાજીને પ્રાર્થના કરજો કે આ નવરાત્રીમાં વરસાદ સહેજ પણ ના પડે. તો એ જે બનશે એ બહુ જ સુપર બનશે, એ હું તમને લોકોને બતાવીશ. મે બી 23 અને 24 તારીખે એ બનવાનું સ્ટાર્ટ થશે, તો એ બી હું તમને વ્લોગમાં બતાવતો જ રહીશ. અને આપણો ગટો, એણે હિન્દીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. એક વિડીયો એણે શૂટ કર્યો છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, એની ચેનલને સબસ્ક્રાઇબ કરો. એ પહેલો વિડીયો એને બહુ જ જલ્દી અપલોડ કરવાનો છે અને હિન્દીમાં વ્લોગ કરવાનો છે, તો બહુ જ મજા આવશે. એની ચેનલ પણ વિઝિટ કરજો. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને એક કોમેન્ટ કરજો. એ વાંચીને અને તમારી લાઇક આવે એટલે મને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય, બહુ જ મજા આવે. અને મને સપોર્ટ કરવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બાજુવાળું બેલ આઇકન દબાવજો, જેથી યુટ્યુબ તમને સૌથી પહેલા નોટિફિકેશન મોકલે અને તમે તમારા ટાઈમ ઉપર એ વિડીયોને જોઈ શકો. બસ ઇન્સ્ટાગ્રામનું યુઝરનેમ દેખાય છે, ફોલો કરી લેજો અને મળીએ એક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોર.